વીરાબાદ આગળ વાત કરીએ તો રાજકોટ ઉના રૂટની એસટીમાં એસી બંધ થતા મુસાફરોને એસટી તંત્ર સામે રોષ. અસહ્ય ગરમીથી એસી બસની મુસાફરી કરતા મુસાફરોએ પૂરતા નાણાં ચૂકવ્યા હોવા છતાં એસીની સુવિધા ન મળતા મુસાફરો પરેશાન. રાજકોટ ઉના દીવ એસટી જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહી હતી ત્યારે જૂનાગઢ બહાર એસટી પહોંચી એસી બંધ થતાં મુસાફરોએ પરેશાન થયા હતા. કેશોદ સુધી ગરમી સહન કરી મુસાફરી કરી હતી. કેશોદ ડેપોમાં એસટી પહોંચતા મુસાફરો ડેપો મેનેજરને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે અસહ્ય ગરમીથી પૂરતા નાણાં ચૂકવીને એસી એસટીની ટિકિટ લીધેલ હોય છતાં એસી બંધ હોવાથી મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. કેશોદ ડેપોમાં એસટી પહોંચતા મુસાફરોએ અન્ય એસટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અન્ય એસટીની રાહ જોતા મુસાફરી બે કલાક સુધી રહેવા હતા. એસીની સુવિધા માટે મુસાફરોએ પૂરતા નાણાં ચૂકવીને એસી એસટીની ટિકિટ લીધેલ હોય ત્યારે એસી બંધ થતાં નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિત 50થી વધારે મુસાફરોએ પરેશાન ભોગવી હતી, જે બાબતે એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગોવિંદ અડિયા, ZSTV, કેશોદ. ભાઈ ત્રિવેદી રિટાયર્ડ BSNL અને મારે અત્યારે ઉના જવાનું છે તાત્કાલિક ધોરણે. મેં અહીં ઓનલાઈન બુક કરાવી હતી ટિકિટ અને ત્યાર પછી મને એણે એસી તો ચાલુ હતું, જોકે જૂનાગઢથી જૂનાગઢ સુધી જૂનાગઢ અમે બેઠા એટલે ભાઈ એસી બંધ છે કેમ આમ છે. પછી થોડું ઘણું કણજા એણે હોલ્ડ કર્યો, ન્યાય એણે કાંઈ ચાલુ કર્યું નહીં. પછી અહીં સુધી લઈ આવ્યા. અહીં અમે એસટી ડેપો મેનેજરમાં બધા ગયા ભેગા મળીને, તો અહીંયા એમ કીધું કે એ રાજકોટ ડેપોની છે ને અમારામાં કાંઈ આવે નહીં ને એવી બધી વાતો કરી. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટની છે ને એ તો અમને ખબર નથી. અમે તો ટિકિટ એસટીની લીધેલ છે ને. નહીં, કોઈ જાતની સૂચના નથી આપી અમને. તો કોઈ જાતની અત્યારે અમે એક જ કહીએ છીએ કે અમને ઉના સુધી પહોંચાડવાની બસની વ્યવસ્થા કરી આપે. બસ નાના બાળકો છે, સિનિયર સિટીઝનો છે, કેટલા બધા આમાં છે. વિચાર કરો અત્યારે ગરમીના કેવું અમારા મુસાફરો હતા. કેટલા મુસાફરો હતા? મુસાફરો ઘણા છે બાકી બસમાં. ભરતભાઈ રેવાશંકર ઉપાધ્યાય નિવૃત્ત ટીડીઓ તરીકે નોકરી કરતો હતો, નિવૃત્ત થયો હતો. આજે અમે જૂનાગઢથી ઓડીના જવા માટેની ગરમીને કારણે એસી બસમાં બુકિંગ કરાવે, ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતા. બસમાં આવ્યા અને જૂનાગઢથી બેઠાને 5 કિલોમીટર ચાલ્યા કાચ એસી બંધ થઈ ગયું. આ એસીની સર્વિસને લીધે અમે બધા સિનિયર સિટીઝન છોકરાઓ એને લાભ લેવા માટે આ એસટીએ સારી સુવિધા કરી એવું અમે માનતા હતા. પણ આજે જે અમારી હાલત ઊભી થઈ છે આવી ગરમીમાં, ખરે બપોરે 1 વાગે ઉપડી બસ અને 2:30 વાગ્યા સુધી એસી એમનું ચાલુ જ નથી થયું. અને એસી ચાલુને એની પાસે બધાની પાસે ફૂલ પેમેન્ટ લીધા હોવા છતાં કોઈ બીજી વિકલ્પ વ્યવસ્થા નથી. ડેપો મેનેજરને મળીએ છે તો એ એમ કહે છે કે એ રાજકોટ ડેપોની છે, પ્રાઇવેટ બસ છે, એટલે એનું અમે કોઈ નિર્ણય ન કરી શકીએ. કેટલા મુસાફરો કુલ હતા? આજે 55 મુસાફરો હતા. 55 મુસાફરો 55 મુસાફરોની હાલત જોઈએ. એક તો ફરતી ગરમી હતી, ત્યાં એમના બીજી એક વોલ્વો બસ આવી એના કારીગરે એને મહેનત કરી, 1 કલાક મહેનત કરવા છતાં આજની તારીખે બસ ચાલુ નથી થઈ. એ સાથે બીજી વિકલ્પ વ્યવસ્થા એસટી ડેપોમાંથી પણ ન થઈ શકતી. આજે 60 પેસેન્જરો નાના બાળકો સાથે સિનિયર સિટીઝનો રજરે છે આ ડેપોમાં. એ તો ડેપોમાં આ પરિસ્થિતિ છે, હજી કોઈ ઉકેલ નથી આવ્યો.